કેબમાં ક્યાં એક્શન છે આજે જી તો ફરી આજે બીજો એક દિવસ એવો છે કે જ્યારે કેપની અંદર આપણને નવા શિખર તરફની યાત્રા સતત જોવા મળી રહી છે ગઈકાલે પણ આપણે નવા શિખર તરફનો કારોબાર જોયો હતો પરંતુ ગઈકાલે જે બ્રોડર માર્કેટની અંદર જે તેજી એડ થઈ છે એને કારણે આજે જોઈ લો ફરી એકવાર નિફ્ટી મિડકેપે એક નવા શિખર બનાવ્યા છે અને હવે શરૂઆત કરીએ આપણા સ્ટોક્સની સાથે તો સમાચારમાં રહેનાર સ્ટોક્સ અને સૌથી પહેલાં જે નજર છે લેન્ડમાર્ક કાર સ્ટેજસ નેટવર્ક અને હેવેલ્સની ઉપર હવે લેન્ડમાર્ક કારગે એમએનએમની સાથે એક કારોબ એક કરાર કર્યો છે અને એ મુજબ હા પશ્ચિમ બંગાળના હાવડામાં તેઓ એમએનએમની એક એજન્સી ખોલવાના છે અને એના માટે લગભગ પાંચ છ જેટલા જિલ્લાઓ છે કે જેનો બિઝનેસ એમને અહીંયા મળશે સમાચારને કારણે એક સારી એવી તેજી અહીંયા એડ થતી જોવા મળી રહી છે તેજસ નેટવર્કને જે ટીસીએસ પાસેથી ઓર્ડર મળ્યો હતો એ ઓર્ડરના પેટે સાડી સાતસો કરોડ રૂપિયા એડવાન્સ મળ્યા છે ત્યાં એક તેજી છે અને હેવેલ્સ જોઈ લો યુબીએસનું એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે બાયનું રેટિંગ આપ્યું છે અને ના ટાર્ગેટ આપ્યા છે એટલે ત્યાં પણ આપણને એક સારી એવી તેજી આજે જોવા મળી રહી છે આ સિવાય બીજા બે સ્ટોક ટીવી એટીન અને સ્ટરલાઇટ ટેક આજે ખૂબ ફોકસમાં છે ટીવી એટીન આઈ એસએલના વાયો એટીન જે છે એને આઈ એસએલના રાઇટ્સ મળ્યા છે બે વર્ગ બે સિઝન માટેના એટલે ત્યાં એક તેજી છે સરલાઇટ ટેકનોલોજીને યુએસની એક કંપની સાથે કરાર કર્યા છે અને ત્યાં ઇન્ફ્રા જે ટેકનોલોજીકલ ઇન્ફ્રા છે તે ડેવલપ કરવા માટેનો ઓર્ડર મળ્યા છે એટલે ત્યાં પણ આજે આપણને એક તેજી જોવા મળી રહી છે પરંતુ આખા મિડકેપ સેક્ટરમાં જો આજે કોઈ ટોક ઓફ ધ ટોક એટલે ટૉક ઓફ ધ ટાઉન સેક્ટર હોય તો એ શિપિંગ શેર્સ છે કારણ કે જોઈ લો આજે પણ આ સતત બીજો દિવસ છે કે જ્યારે આપણને શિપિંગ શેર્સની અંદર જોરદાર તેજી જોવા મળી રહી છે મસગાંવ ડોક એસસીઆઈ કોચિન શિપયાર્ડ આ ત્રણે ત્રણ સ્ટોકે નવા શિખર બનાવ્યા છે મસગાંવ ડોકમાં તો આજે સવારે જ આપણે ન્યૂઝ જોયા હતા કે યુએસ સરકાર સાથે યુએસની જે નેવી છે એના જે શીપ છે એને રિપેર કરવા માટેનો એક કરાર એમણે કર્યો છે એને કારણે અહીંયા તેજી જોવા મળી રહી છે અને એ જ તેજી આપણને અન્ય શિપિંગ કાઉન્ટર્સની અંદર પણ આજે રિફ્લેક્ટ થતી જોવા મળી રહી છે ત્યારબાદ આજે સરકારી કંપનીઓ પણ ખાસી એવી તેજીમાં છે એમ તો મૂળ ફોકસ સરકારી કંપનીઓનો આપણે જે કોચિંગ શિપયાર્ડ છે એસસીઆઈ છે અને મજગાં ડ્રોક છે ત્યાંથી જ આવતો દેખાય છે પરંતુ જોયેલો જે પીએફસી આરિસી બી એલ પણ એક સારી એવી તેજીમાં છે પીએફસી આરિસી આજે પાવર સેક્ટર માટે પાવર મંત્રાલય એક જે નવો ટેન્ડર બહાર પાડવાની જાહેરાત કરી છે એને કારણે અહીંયા પણ એક આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે અને સાથે જ રિયલ એસ્ટેટ સ્ટોક્સ સેવા છે કે જ્યાં એક સારી એવી તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે જેમાં જોઈ લો શોભા કોલટે પાટીલ મેક્રોટેક ડેવલપર સારી એવી તેજી આજે અહીંયા એડ કરી રહ્યા છે પાવર સ્ટોકમાં પણ એક ટાટા પાવરમાં સ્ટોક્સ છે એના પર એકવાર નજર કરી લઈએ તામિલનાડુ પેટ્રો અહીંયા આજે નવ ટકાની તેજી છે ગ્રેફાઇટ ઇન્ડિયા ગઈકાલે પણ એક બઝિંગ સ્ટોક હતો આજે પણ બાર ટકાની તેજી જોવા મળી રહી છે એચજીમાં પણ એક સાત ટકા સુધીના કારોબાર જોવા મળી રહ્યા છે પરંતુ આજે અમુક સ્ટોક એવા પણ છે કે જેના પર દબાણ આવે રહ્યું છે જેમાં પ્રતિભા સેમારુ પાંચ ટકાની અપર લોઅર સર્કિટ એના પર લાગી છે અને મેક્સ ઇન્ડિયા ત્રણ ટકાના ઘટાડા કરતો જોવા મળી રહ્યો છે તો આ બધા સ્ટોક્સ અને સેક્ટર છે કે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે